सुरेन्द्रनगर जिल्लामां कपासना भावमां सतत घटाडो थयो छे। भावमां घटाडो थता खेडूतोने भारे हालाकी भोगवानो वारो आव्यो। एक मण कपासना भाव हाल 1650 थी 1700 रूपिया सुधी थई गया छे। कपासनी आवक शुरू थता ज जे भाव प्रति मण रूपिया 2000 सुधी हता तेमां वधारो थवाने बदले कपासना भावमां सतत घटाडो थई रह्यो छे। आथी जीनिंग मिलोमां पण कपासनी आवक घटी छे। सुरेन्द्रनगर जिल्लामां अंदाजे 42 जेटला कपासना जीन आवेला छे। मोटाभागना तमाम जीनमां कपासनी आवक घटता जीन बंद हालतमां जोवा मळी रह्या छे। जीन बंद थई જવાથી અંદાજે 1600થી વધુ લોકોને પરિવારનું ગુજરાન ચલાવવામાં હાલાકી પડી રહી છે। ત્યારે સરકાર આ અંગે યોગ્ય પગલાં ભરી કપાસનો પોષણ સંભાળ મળે તે દિશામાં પ્રયત્નો કરે તેવી ખેડૂતો અને જીન માલિકોની માંગ ઉઠી છે। ના ભાવ યાર્ડમાં કોસ્ટની આજુબાજુ થઈ ગયા છે। હવે આ ભાવમાં ખેડૂતને પોહાણ એવું નથી, એટલે પરિસ્થિતિ ખેડૂતને તો બીજી બાજુ તકલીફ થઈ ગઈ છે। સત્તા માલે એને પૈસા બહારથી લાવવા પડી એવું પોઝિશનથી, પરંતુ ખેડૂતોને 2000 રૂપિયાના ભાવની પકડ છે કે ભાઈ અમને 2000 રૂપિયાનો ભાવ મળે તો જ અમારે માલ વેચવો છે, એટલે ખેડૂતો માલ વેચતા નથી। એના કારણે સમગ્ર ગુજરાતની અંદર અને સુરેન્દ્રનગર જિલ્લાની હું વાત કરું તો અંદાજે આપણા જિલ્લાની અંદર 42 જીન પ્રેસ આવેલા છે, એમાંથી અત્યારે નહિવત જીન જ ચાલુ છે। ખેડૂતો માલ પોતાનો વેચતા નથી, એટલે હવે 1600 રૂપિયામાં પોવાય એવું નથી, અને ભાવ જો સરકારે વધારે તો સારું કહેવાય, નહીં અત્યારે આ દવાઈનો બહુ બધા ભાવ બહુ વધી ગયા છે અને મજૂરીના ભાવ બહુ વધી ગયા, મજૂરી ખાતર, એટલે ભાવ જે વધે તો સારું એમ।